પાડીશાના પોણિયા સ્ટ્રીટના નિલમય પાર્કમાં મારુતિ રેસિડેન્સી નામના તાણી દેવાયેલ એપાર્ટમેન્ટના ખાળ કૂવાનું પાણી રોડ પર ફેલાતા આસપાસની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે આ અંગે સિનિયર સિટીઝન દ્વારા જવાબદાર એવા બિલ્ડરને રજૂઆત કરવા છતાં બિલ્ડરે વડીલ ગૃહસ્થ સાથે પણ ઝઘડો કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. પારડી પોણિયા સ્ટ્રીટના નિલયમ પાર્ક રો હાઉસની પરવાનગી હોવા છતાં પણ કેટલાક બિલ્ડરો દ્વારા મારુતિ રેસિડેન્સીના નામે એપાર્ટમેન્ટ તાણી દઈ તેમના ફ્લેટો વહેંચી રોકડી કરી લેવામાં આવી છે. જોકે બિલ્ડર દ્વારા બાંધવામાં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટોના પાણીના નિકાલ માટે યોગ્ય કેપેસિટીના ખાળકુવા નહીં બનાવતા આ એપાર્ટમેન્ટનું ગંદુ પાણીના ખાળકુવા ઉભરાઈને રોડ પર ફેલાતા આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતા રોગચાળો ફાટે નીકળવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ અંગે સ્થાનિક રહીશોની રજૂઆતોના પગલે સ્થાનિક કોર્પોરેટર જિગ્નેશ પટેલે પારડી નગરપાલિકામાં ફરિયાદ કરતા પાલિકા દ્વારા જવાબદાર બિલ્ડરને નોટિસો આપી ગંદુ પાણી ફેલાતું અટકાવવાની તાકીદ કરી હતી. જોકે પાલિકાની નોટિસ છતાં માતા ફરેલ બિલ્ડરે કોઈ કાર્યવાહી નહીં કરી પાલિકાની નોટિસને ઘોળીને પી જતા સ્થાનિક રહીશોની હાલત કફોડી બની જોવા પામી છે. જોકે અગાઉ નગરપાલિકા દ્વારા આ એપાર્ટમેન્ટના ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું હતું. જોકે પાલિકા દ્વારા મારુતિ રેસિડેન્સી એપાર્ટમેન્ટના પાણીના નિકાલ માટે ભૂગર્ભ ડ્રેનેજ લાઇનમાં અપાયેલા જોડાણ માટે પોતે શેખ ચકલી પુરવાર થઈ હતી. કેમકે જે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હજુ પૂર્ણ જ થઈ નથી. જ્યારે આ ડ્રેનેજ લાઇનમાં પાલિકા દ્વારા એપાર્ટમેન્ટનું જોડાણ આપી દઈ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. જોકે લોકોની ફરિયાદના પગલે પાલિકા દ્વારા હજુ ચાલુ થયેલી ભૂગર્ભ ડ્રેનેજ લાઇનમાં અપાયેલ મારુતિ રેસિડેન્સીના ડ્રેનેજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. આમ મારુતિ રેસિડેન્સીના બિલ્ડર અને પાલિકાના ખણજડ વહીવટના કારણે નિલિયમ પાર્કની આસપાસની સોસાયટીના રહીશો મારુતિ રેસિડેન્સી રોડ પર ફેલાતા ગંદા પાણીના કારણે નરકાકાર જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સમસ્યા એ છે, હું તમને પહેલાં સમસ્યા મેં કહું છું. પહેલાં આ જે આ ફ્લેટ ને આ ફ્લેટ જે હતા ને ત્યાં આગળ રો હાઉસનું હતું. ચેન્જ ઓફ યુઝ કરીને આ ફ્લેટ બાંધવામાં આવેલા છે. ચેન્જ ઓફ યુઝ કરીને હું પોતે ટેકનિકલ માણસ આર્કિટેક્ટ છું. હા, અને શાંતિથી રહેવા માટે હું આ બંગલો બાંધીને રહેવા માટે અહીં આવ્યો. મેં કહું તમે આ ફ્લેટ કરશો તો ખાડકુવા ઉભરાશે ભવિષ્યમાં. ત્યાં બધા ખાડકુવા ઉભરાયા અને પાણી એમાંથી બહાર બહાર બારી નહીં ખોલાય. કેટલી બધી વાસ આવે. છેલ્લા કેટલા સમયથી આ ખાડકો દર વર્ષે ચોમાસામાં થાય પ્રોબ્લેમ. આ અંગે તમે પાલિકા તંત્રને કોઈને રજૂઆત અને પાલિકામાં હું છે તે ફાલ્ગુ મહિને મળ્યો પર્સનલી. અમે બધા પ્રતિનિધિ મંડળ ગયેલું. તો શું કહેવામાં આવ્યું? અનુભાઈ દેસાઈને બી ધ્યાન પર વાત કરીશ. શું કહેવામાં આવ્યું છે ત્યાંથી પાલિકામાંથી? પાલિકામાં આવેલા ફાલ્ગુબેન આવેલા અહીંયા આગળ જોઈ ગયા. એમને બી વાત બરાબર એકદમ જેન્યુઅન છે. તમે શું ઈચ્છો છો? આપ બિલ્ડરો સામે શું થવું જોઈએ? કાર્યવાહી કાર્યવાહીમાં લખીને આપ્યું ને, લખીને આપીએ પર્સનલી જઈને. પારડીમાં પણિયા રોડ પર આવેલી મારુતિ રેસિડેન્સીમાંથી ખાડકુવાનું પાણી સતત બહાર નીકળી રહ્યું છે. લોકોને ઘણી તકલીફ છે. અગાઉ એ ડ્રેનેજના કનેક્શન આપેલા હતા અમારી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની અંદર, પરંતુ તે ડ્રેનેજના ચેમ્બર બી પાણી બહાર નીકળતું હોવાથી આપણે એ લોકોના કનેક્શન બંધ કરેલા અઠવાડિયે 10 દિવસ પહેલાં. સાથે સાથે આ વિસ્તારના બીજા 4-5 એપાર્ટમેન્ટના કનેક્શન પણ અમે બંધ કર્યા છે, કારણ કે એ લોકોના કનેક્શન ડ્રેનેજમાં જતું હતું પણ ડ્રેનેજ બી અમારી ફૂલ થઈ જાય છે. એટલે અત્યારે એ લોકોનું જે એપાર્ટમેન્ટનું પાણી છે એ લોકોના કેમ્પસની અંદર જ અત્યારે પાણી ફરીને એ લોકોના કેમ્પસમાં જ ભેગું થયેલું છે. એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો એ લોકોના એપાર્ટમેન્ટનું પાણી એ લોકોને જ નડતરરૂપ છે. સાથે સાથે બાજુમાં રો હાઉસ છે તે લોકોને એ વધારે નડતરરૂપ થયું છે, કારણ કે પાણી અત્યારે ચલાય એવી પરિસ્થિતિ નથી. એટલે તાત્કાલિક એમને ગઈકાલે તો નોટિસ આપી છે. અત્યારે ખાડકુવાનું પાણી ઓજવવાનું મશીન બી અત્યારે અમે પાલિકાનું મૂક્યું છે. એટલે જે કંઈ બી ફેરા અમને મારવાના છે તે મારીશું, પરંતુ એનાથી આ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. એટલે બિલ્ડર બી અત્યારે અહીં છે, અહીંના રહેવાસી લોકો પણ છે, એપાર્ટમેન્ટના રહીશો પણ છે. એટલે બિલ્ડરને અત્યારે હું કહેવા જાઉં જ છું કે ભાઈ તમે એપાર્ટમેન્ટમાં પોતાના ખાડકુવા બીજી વ્યવસ્થા કરો પાણીના માટેની. અત્યાર સુધીમાં કેટલી નોટિસ આપી છે આ બિલ્ડર? એ લોકોને અત્યાર સુધી એકચ્યુઅલી પ્રોબ્લેમ ઓછા હતા. ડ્રેનેજની અંદર એ લોકોનું કનેક્શન આપણે કરાવેલું હતું, પરંતુ તે ડ્રેનેજનું કનેક્શનમાં બી ઓવરફ્લો થાય છે, લોકોને તકલીફ પડે છે, એટલે આપણે બંધ કરાવેલું હતું. અગાઉ બી એને છે તે આપણે પૈસા ભરાવીને ખાડકો સાફ કરાવેલો, એને બી નોટિસ આપેલી છે બિલ્ડરને. એ લોકોએ અગાઉ બી કર્યું છે પણ હવે એ સોલ્યુશન અત્યારે એનું આવ્યું નથી. સાહેબ, અમારી કોશિશ પૂરેપૂરી છે અને અમે બધી રીતે ટ્રાય કરી રહ્યા છીએ અને અત્યારે બી અમે અહીંયા જ છીએ અને આનું સોલ્યુશન લાવવા માટે સાહેબ પણ આવેલા છે અને આનું કોઈ પણ રીતે અમે એનું સોલ્યુશન લાવવાના છીએ. તમે આ 4 કે 5 બિલ્ડિંગ છે એમાં કેટલા ખાડકુવા બનાવ્યા છે? આજે બધી બિલ્ડિંગના ઇન્ડિવિઝ્યુઅલ ખાડકુવા છે જ અને બધાની સેફ્ટી ટેન્કો બી બનાવેલી છે અંડરગ્રાઉન્ડ અને એનું બી આગળ કનેક્શન આપેલું જ છે ખાડકુવા.
અત્યારે આ લોકો ત્રાસી ગયા છે ગંદકી અને ખાડકવાનું પાણી નીકળે છે, એનું કારણ જમીન આજુબાજુની વોટર લેવલ જમીન છે કે અહીંયા કંઈ બી ખાડો કરે તો બી 5 ફૂટે પાણી ઉપર આવી જાય છે, એટલે આજુબાજુના ખેતરના પાણી ભરાવાથી અહીંયા બી પાણી નીકળતું છે, એટલે આ પ્રશ્ન ઊભો થયેલો છે. એ કેટલા સમય કેટલા વર્ષથી આ રીતે સમસ્યા? આ લાસ્ટ જ્યાંથી અમે અહીંયા પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારથી. કેટલા વર્ષ થયા? પણ આઈ થિંક 4 વર્ષ. તો 4 વર્ષમાં તમારા દ્વારા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? અત્યારે અમે ટેનેજ લાઈન અને અમે જે આ સેફ્ટી ટેન્કો કાઢવું અમે અમારી રીતે બહુ વ્યવસ્થિત રીતે મજબૂત બનાવેલું છે બધું કાર્ય. હા, પણ આજે વરસાદી પાણી ડ્રેનેજના સેફ્ટી ટેન્કોની બહાર બાજુમાંથી કે કોઈ પણ એની જગ્યા કરી અને પાણી બહાર આવતું હોવાથી બધું મિક્સ થઈ જાય છે, એટલે આ પ્રશ્નનો સોલ્યુશન. તો હવે શું કરશો? હવે આટલા વર્ષ સુધી તમે પ્રયત્નો કર્યો તો માટે હવે અમે કોઈ પણ એનો રસ્તો પાલિકાની સાથે મળી અને અમે કાઢવા આવીએ છીએ. આ ખાડકુઓ સાફ કરીને જોવા દે પાલિકાની છે કે બિલ્ડરની છે? તો બિલ્ડરની જ હોય છે અને જે ખાડકુઓ અમે સાફ કરાવેલા છે, સાફ કરીએ છીએ, સામે પેલું ટેન્કર આવેલું જ છે અને અમે રેગ્યુલર મગાવીએ પણ છીએ.